देशना वडाप्रधान नरेन्द्र भाई मोदी जन्मदिवस निमित्ते रॉयल फाउंडेशन ट्रस्ट ना चेयरमैन अनवर नोड़े शुभेच्छाओ पाठवी। मारुं नाम अनवर जुमा नोड़े छे, रॉयल फाउंडेशन ट्रस्ट नो चेयरमैन छूं। वानीवार वेपारी एसोसिएशन उपप्रमुख छूं अने कच्छ जिला भारतीय जनता पार्टी नो मीडिया नो स्वयंसेवक छूं। समय समय नो काम करे छे, समय एक वहेतो दोज छे, जिंदगी एक साइकल छे। खास करीने आपणा भारतना वडाप्रधान श्रीमान नरेन्द्र भाई मोदी नो आजे જ્યારે 72 વર્ષ પૂરા થઈને 73 વર્ષમાં પ્રવેશ છે ત્યારે હું હર્ષની લાગણી અનુભવું છું। ખાસ કરીને જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એને કચ્છ પ્રત્યે અપાર પ્રેમ હતો, તમને મને અને આપણે સૌને ખબર છે। અને એના પછીની જે લોકસભાની ચૂંટણી આવી 2014માં તેજસ્વી વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી પ્રોજેક્ટ થયા, ને એના પછી 2014ની ઇલેક્શનમાં સ્પષ્ટ બહુમતીના કારણે ભારતના તેજસ્વી વડાપ્રધાન બન્યા। ને મેં 2014માં જ કીધું હતું કે ઇન્શાઅલ્લાહ લગભગ 110% વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી આવશે। પછી 2019ની વાત આવી ત્યારે પણ જે સાહેબની કામગીરી, જે પ્રજાલક્ષી કામો છે એના થકી 2019માં પણ મેં ઈમાનદારીપૂર્વક કહું છું, કોઈ લાલી પોતી નથી કરતો, કોઈ બીજી વડાઈ નથી કરતો, માત્ર ને માત્ર જે સાચી હકીકત છે એ કહું છું કે 2019માં પણ મેં કીધું હતું કે ઇન્શાલ્લાહ વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી આવશે। એના પછીની સિસ્ટમ પ્રમાણે ને એના પછીની પ્રક્રિયા પ્રમાણે ને હજી પણ હું કહું છું કે ઇન્શાલ્લાહ 2024માં વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી આવશે। જ્યારે એક ગુજરાતના નાનકડા ગામમાં, વડગામમાં જન્મેલા આપણા ભારતના તેજસ્વી નરેન્દ્રભાઈ મોદી 17/9/1950માં જન્મ થયો ને આજે 72 વર્ષ પૂરા થયા, ને સખત હું તો કહીશ, સખત પરિશ્રમ કરી, સખત સ્ટ્રગલ કરી ને પણ જે માટે, દેશ માટે, ગુજરાત માટે પણ જઈને કર્યો છે એ આપણે ગૌરવપૂર્વક વાત કરી છે। જ્યારે આજે એ લોકોનો જન્મદિવસ છે, હું વધારે વધારે શુભેચ્છા આપું છું ને સાથે સાથે હેલ્થ વિથ કેર રહે એવી હું દુઆ કરું છું। ખાસ કરીને મેં પહેલાં પણ તમને કીધું કે સમય સમયનો કામ કરે છે, તેમ જ્યારે વિદેશોમાં જાય, અમેરિકા જાય, લંડન જાય, સાઉથ આફ્રિકા જાય, જર્મની જાય, થાઈલેન્ડ જાય, જ્યાં જ્યાં જાય ત્યાં કચ્છને અચૂકપણે યાદ કરે છે। હમણાં પણ છેલ્લે કચ્છમાં રૂબરૂ મુલાકાત આપણે લીધી, એ લગભગ મને એમ લાગે 6-7 વખત મુલાકાત હતી। જ્યારે મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે મને એમ લાગે 87 કે 88 વાર મુલાકાત લીધી, એટલે મને એમ લાગે છે કે કચ્છ પ્રત્યેની અપાર લાગણી, અપાર પ્રેમ, જે રેગિસ્તાન તરીકે આપણે ઓળખતા હતા કચ્છનો રણ, અને આજે જે આપણે જોઈ રહ્યા છીએ, જે કચ્છ દુનિયામાં વિખ્યાત છે એવું આપણો રણ ઉત્સવ ઉજવવામાં આવે છે, એના કારણે પણ માણસોની રોજીરોટીની જે પણ સમસ્યા હતી થોડી ઘણી હલ થઈ છે, ને ઇન્શાલ્લાહ હજી પણ એનાથી પણ વધારે હલ થશે। અને જે પણ ભારતનો નરેન્દ્રભાઈનો મોદી સાહેબનો જે સપનો છે એ મને એમ લાગે 110% ઇન્શાલ્લાહ સાપાર થશે। જ્યારે અત્યારે પણ આવ્યા, જે તમે જોઈ રહ્યા છો કે એની કેટલી ગતિ છે કામ કરવાની, મને એમ લાગે છે 18-18-20 કલાકથી જ્યારે ભારતના વડાપ્રધાન કામ કરતા હોય ત્યારે તમને મને ને આપણે સૌને હર્ષ થાય। કચ્છની વાત કરીશ તો કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ અનેક રીતે ગરીબલક્ષી યોજનાઓની અમલવારી કરીને વધારે વધારે ગરીબોને, માણસોને રાહત પહોંચે કે કામગીરી થાય, કે માણસોને વધારે વધારે જે કામના પ્રશ્નો જે હલ થાય એવી રીતે કરી રહ્યા છે। ખાસ કરીને નવજુવાન છે વિનોદભાઈ, ને મને એમને જેટલો એનો અનુભવ છે, છેલ્લા એને નજીકથી હું 15 વર્ષથી ઓળખું છું, ને મને એમ લાગે છે કે 8-9 વર્ષ ત્યાં સંસદ સભ્ય તરીકે કામગીરી કરી રહ્યા છે, ને આપ જે ભૂતકાળના સંસદ સભ્ય જોયા હશે, ધારાસભ્ય જોયા હશે, એના અનેક રીતે કામ કરી રહ્યા છે। આપણા લોકપ્રિય ધારાસભ્ય નિમાબેન આચાર્ય પણ અત્યારે આપણા વિધાનસભાના અધ્યક્ષ તરીકે કામ કરી રહ્યા છે, એ પણ એની રીતે કામગીરી સારી કરી રહ્યા છે, ને મને એમ લાગે છે કે લોખંડની લેડીનો હું નિમાબેનને બિરુદ આપું છું, કેમ કે 18-18-20-20 કલાક એ પણ બેન કામ કરે છે, ને સખત ટ્રાવેલિંગ કરી ને પ્રજાના જે પ્રશ્નોની વાંચા આપે છે। ફરી પાછો નરેન્દ્રભાઈ મોદીના આજે જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છા આપું છું, વધારે વધારે હેલ્થ કી રહે એવી હું દુઆ કરું છું। જય હિન્દ, અને આખા ભાજપ પરિવાર વતી નરેન્દ્રભાઈને હાર્દિક શુભેચ્છા, જય હિન્દ, હેપી બર્થડે ટુ યુ માય ડિયર નરેન્દ્રભાઈ મોદી સાહેબ। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ, અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ, મોબાઈલ નંબર 8980413537, માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી, કચ્છ, મોબાઈલ નંબર 6353695514। નોંધ, રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।